नमस्कार विद्यार्थी मित्रों, मारू नाम है पार्थ वाळन अने दीपम ज्ञान क्रांति यूट्यूब चैनल में तमारो हार्दिक स्वागत करू छू। तो विद्यार्थी मित्रों, आज हूँ तमारा माटे लईने आव्यो छू विषय गणित, धोरण 10 नो विषय गणित। तो विद्यार्थी मित्रों, आज आ वीडियो में एटले के पार्ट 2 छे तेमा आपणे अभ्यास करवाना छे स्वाध्याय 1.3 में। वीडियो में समावेश छे एटले के आज स्वाध्याय 1.3 छे ते आपणे बुक में एटले के जे गणितनी बुक छे तेमा पाना नंबर 13 नो दाखलो छे, एटले के आज 1.3 एनो दाखलो छे। ते बीजो दाखलो एटले के साबित करो के 3+2√5 असमय संख्या छे। तो जे आ दाखलो छे एने आपणे साबित करवाना छे के 3+2√5 એ આપણે અસમય છે એવું સાબિત કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને આગળ વધારે હું તમને જણાવી દઉં કે જે પાર્ટ 1 છે એ ચેનલ ઉપર ઓલરેડી અપલોડ છે, તો તમે ચેનલને વિઝિટ કરો અને આ પાર્ટ 1ને જોઈ લો। તથા હું રિક્વેસ્ટ કરવા માગું કે જો તમને વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક કરજો, વિડીયોને શેર કરજો અને જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરી દેજો। તો આપણે વિડીયોને આગળ વધારીએ। તો સૌપ્રથમ આપણે જે પાર્ટ 1 હતો હું તમને એમાં કહી ગયો હતો કે અસમય સંખ્યા કોને કહેવામાં આવે છે, તથા આપણે પ્રમેય હતો એની આપણે વાત કરી હતી। તો વિદ્યાર્થી મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાબિત કરવાના છે કે 3+2 એના ગુણાકારમાં, એટલે કે જે વર્ગમૂળમાં 5 છે તે અસમય સંખ્યા છે એ આપણે સાબિત કરવાના છે। તો સૌપ્રથમ તો હું તમને જણાવી દઉં કે અહીંયા 3+2 છે તે સમય સંખ્યા છે, પરંતુ અહીંયા જે √5 છે એટલે કે જે વર્ગમૂળમાં 5 છે તે જ અસમય સંખ્યા છે, પરંતુ અહીંયા જે √5 આખી સંખ્યા સાથે સંકળાયેલ હોવાથી આખી સંખ્યા અસમય થઈ જાય છે। તો આપણે હવે સાબિત કરીએ કે 3+2√5 એ અસમય સંખ્યા છે આપણે સાબિત કરીએ। તો સૌપ્રથમ તો હું તમને કહી ગયો હતો કે આપણે સૌપ્રથમ ધારી લેવાનું છે કે કોઈ પણ આપણને સંખ્યા આપી હોય તો આપણે સૌપ્રથમ ધારી લેવાનું છે કે ધારો કે 3+2√5, એટલે કે અહીંયા કોઈ પણ પ્રકારનો જે સાઈન હોત નહીં હોય તો આપણે તેનો ગુણાકારનો જે સાઈન હોય આપણે ધારી લેવાનું છે। એટલે કે કોઈ પણ પ્રકારનો જો ગુણાકાર ન હોય, સરવાળો ન હોય, તો આપણે અહીંયા ગુણાકાર એવું સમજવું છે। તો અહીંયા જે સૌપ્રથમ તો આપણે ધારી લેવાનું છે કે 3+2 અને √5 છે તે સમય સંખ્યા છે। તો આપણને કોઈ પણ સંખ્યા આપે તો આપણે સૌપ્રથમ તો અહીંયા ધારી લેવાનું છે કે તે સમય સંખ્યા છે। તો ત્યારબાદ આગળ વાત કરીએ તો આપણે એને સમય ધારી લીધી માટે 3+2√5 = a/b। તો આપણે અહીંયા તેને સમય ધારી તો તેના કારણે આપણે અહીંયા એના છેદમાં બી આપણે એવું લખી શકીએ। તો ત્યારબાદ હું તમને જણાવી દઉં કે એના છેદમાં બી છે એનો મતલબ શું થાય છે। તો અહીંયા આપણે જે એ અને બીમાં માત્ર એક જ સામાન્ય અવયવ છે, એટલે કે એ અને બીમાં માત્ર એક સામાન્ય અવયવ છે। તો મિત્રો આ રીતે આપણે લખવું પડે છે કે જો તમને બોર્ડ એક્ઝામમાં આ પ્રકારનો ક્વેશ્ચન પૂછાય તો સૌપ્રથમ તો આપણે હું તમને કહી ગયો કે એને ધારી લેવાનું છે કે તે સમય સંખ્યા છે, તો આપણે તેને ધારીએ કે સમય સંખ્યા છે, ત્યારબાદ આપણે એવું લખી શકીએ કે એના છેદમાં બી બરાબર 3+2√5। તો આ રીતે આપણે લખી શકીએ છીએ। તો એ અને બીમાં આપણે લખ્યો તો એ અને બીમાં માત્ર એક છે તે સામાન્ય અવયવ છે। તો અહીંયા આપણે કોઈ પણ એક સંખ્યા ધારી લો તો હું તમને જણાવું કે સામાન્ય અવયવ એક કેમ કહેવામાં આવે છે। તો અહીંયા હું તમને સંખ્યા ધારું એટલે કે 2 છેદમાં 3 સંખ્યા ધારી લઉં તો એનો જે ગુણાકાર કરીએ કોઈ પણ પ્રકારની એક સંખ્યા લઈ લે તો 2 × 1 તથા 3 × 1, તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા 1 છે તથા અહીંયા નીચે નંબર 3 × 1 સાથે છે, તો બંનેમાં 1 છે તે સામાન્ય છે, પરંતુ અહીંયા 2 છેદ 3 છે તે અલગ અલગ છે, તો તેના કારણે એવું કહી શકાય કે એ અને બીમાં માત્ર એક જ સામાન્ય અવયવ છે, તથા અહીંયા જે બી છે એટલે કે જે છેદમાં છે તે કોઈ પણ દિવસ શૂન્ય ન હોઈ શકે। તો આપણે જે પ્રમેય હતો તેમાં આપણે વાત કરી ગયા હતા કે બી છે કોઈ પણ દિવસ શૂન્ય ન હોઈ શકે। તો ત્યારબાદ આપણે આવું કરી ગયા તો ત્યારબાદ હવે આપણે જે 3+2 છે એનો આપણે અહીંયા 3 છે તેને આપણે છે ને જમણી બાજુ લાવવાના છીએ। તો અહીંયા હું તમને જણાવી દઉં કે 2√5 = a/b − 3। તો અહીંયા આપણે જે 3 છે એને આપણે અહીંયા લાવી દેવાનું છે, તો અહીંયા હું તમને જણાવું છું કે અહીંયા આપણે 3 હતા એટલે કે 3+2 વર્ગમૂળમાં 5 હતું,
तो અહીંયા આપણે જે 3 છે એને આપણે જમણી બાજુ લાવી દેવાના છે એટલે કે a a upon b છે માઈનસ 3 તો આ રીતના આપણે કરવાનું છે તો આપણે જે વર્ગમૂળમાં 5 ઓન્લી એક સંખ્યા હોય એટલે પ્રથમ દાખલો હતો કે વર્ગમૂળમાં 5 અસમય છે સાબિત કરો તો તેમાં આપણે એને વર્ગ લેવાનો હતો પરંતુ અહીંયા આપણે વર્ગ લેવાનો નથી પરંતુ અહીંયા જે 3 આગળ જે સંખ્યા છે એને આપણે જમણી બાજુ ટ્રાન્સફર કરવાની છે અને તે અહીંયા ડાબી બાજુથી જમણી બાજુ આવે તો અહીંયા જે માઈનસ છે તે સંખ્યા આવી જશે તો ત્યારબાદ આગળ વાત કરીએ તો અહીંયા માટે 2√5 ઇઝ ઇક્વલ ટુ a માઈનસ 3b ના છેદમાં b તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોશો કે અહીંયા b છે તે 3 સાથે ગુણાકારમાં આવે તો અહીંયા આપણે એવું લખી શકીએ કે a માઈનસ 3b ના છેદમાં b તો આ રીતના આપણે કરવાનું છે કે આગળનું સ્ટેપ કયું છે તેની વાત કરીએ માટે તો √5 ઇઝ ઇક્વલ ટુ a માઈનસ 3b ના છેદમાં 2b તો અહીંયા જે આગળ 2 હતો વર્ગમૂળમાં 5ની આગળ 2 હતો તે અહીંયા b છે એટલે કે છેદમાં b છે તો તેના સાથે ગુણાઈ જશે તો તે નીચે આવી જશે તો આ રીતનું કોઈ સમીકરણ થશે એટલે કે વર્ગમૂળમાં 5 બરાબર a માઈનસ 3b ના છેદમાં 2b એટલે આ રીતનું આપણે થઈ શકે તો અહીંયા આગળ વાત કરીએ તો a અને b પૂર્ણાંક છે તો આપણે આગળ વાત કરી ગયા તો a અને b છે એ પૂર્ણાંક સંખ્યા છે તો પ્રમેય તમે વાંચશો તો ત્યાં પણ એવું જોવા મળશે કે આપણે કોઈ પણ સંખ્યા ધારીએ છીએ એટલે કે આપણે સૌપ્રથમ એને સમય ધારીએ તો ત્યારબાદ આપણે આ રીતનું કોઈ પણ લખી શકીએ એટલે કે પૂર્ણાંક અને અપૂર્ણાંકમાં આપણે લખી શકીએ તો અહીંયા a અને b છે એ પૂર્ણાંકો છે એ પૂર્ણાંક સંખ્યાઓ છે તો સૌપ્રથમ આપણે એવું લખી શકીએ કે તેઓ પૂર્ણાંક છે તો તે પૂર્ણાંક હોવાથી a માઈનસ 3b ના છેદમાં 2b એ સમમેય થશે એટલે કે આપણે જે પૂર્ણાંક હોય a અને b પૂર્ણાંક છે તો અહીંયા આપણે √5 બરાબર a માઈનસ 3b ના છેદમાં b છે એટલે કે આ જે સમીકરણ છે તો તે સમમેય થઈ જશે તેઓ પૂર્ણાંક હોવાથી તો અહીંયા સમમેય કહી શકાય તો તેઓ સમમેય થઈ જશે તો તેથી અહીંયા આપણે a માઈનસ 3b અને અહીંયા 2b છે તો એના બરાબર √5 છે તો તેને આપણે √5ને પણ આપણે સમમેય કહી શકીએ એટલે કે √5 ઇઝ ઇક્વલ ટુ સમમેય આપણે કહી શકીએ પણ આપણે તો સાબિત કરવાનું છે તે અસમય છે તો કેવી રીતે સાબિત કરીએ તો તેની વાત કરું તો અહીંયા આપણે ધાર્યું હતું કે √5 સમય સંખ્યા છે પરંતુ અહીંયા a અને b પૂર્ણાંક સંખ્યા છે તો અહીંયા આપણે વાત કરી ગયા હતા કે સમય સંખ્યા કોને કહેવાય તો એના ઉદાહરણોમાં આપણે જોયું હતું કે √3 √2 √5 √7 કોઈ પણ પ્રકારની આવી રીતે વર્ગમૂળ હોય સંખ્યા હોય તો તેને આપણે અસમય કહીએ પરંતુ તો અહીંયા આપણે એવું લખી શકીએ કે પરંતુ √5 એ અસમય સંખ્યા છે એટલે કે તે અસમય સંખ્યા એવું છે એવું આપણે કહી શકાય પરંતુ આપણે અહીંયા સાબિત કર્યું કે તે સમય છે તો અહીંયા બંનેનો વિરોધાભાસ ઉત્પન્ન થયો તો અહીંયા આપણે કેવી રીતે સાબિત કર્યું કે તે સમય છે તો હું તમને ફરી કહી દઉં તો સૌપ્રથમ તો જે સંખ્યા આપી હોય તેને આપણે સમય ધારી લેવાની છે તો ત્યારબાદ જે 3 આપણે 3+2 જે ગુણાકારમાં વર્ગમૂળમાં 5 હતો તો અહીંયા જે 3 છે એને આપણે જમણી બાજુ લાવીને માઇનસ કરી દેવાનું છે ત્યારબાદ જે વર્ગમૂળ 5ની આગળ 2 હતો તો તેને નીચે એટલે કે જે બી છેદમાં છે તેની સાથે લાવીને એની સાથે ગુણી દેવાનું છે તો અહીંયા આપણે ગુણી દઈએ તો એવું કહી શકાય કે a અને b પૂર્ણાંક છે એટલે કે તેઓ પૂર્ણાંક કહી શકાય તો a માઇનસ 3b અને 2b છે તે પણ આપણે એવું કહી શકીએ કે સમય છે તો a માઇનસ 3b ના છેદમાં 2b છે તો તેના બરાબર √5 છે તો √5 એ સમય સંખ્યા થઈ જાય તો આપણે એવું કહી ગયા કે તે સમય છે પરંતુ આપણે જે પ્રમેય હતો તો તેના મુજબ આપણે વાત કરીએ તો તે √5 અસમય સંખ્યા છે તો અહીંયા વિરોધાભાસ ઉત્પન્ન થયો તો આપણે વિરોધાભાસ ઉત્પન્ન થયો તો તેના કારણે આપણે એવું કરી શકીએ કે આપણી જે ધારણા છે તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે એવું સેન્ટેન્સ લખવું પડે કે આપણી જે ધારણા છે આપણી ધારણા ખોટી પડે છે એટલે કે આપણે જે ધારેલું હતું કે આપણી જે ધારણા હતી એટલે 3+2 ઇન્ટુ √5 એ સમય સંખ્યા છે એ સમય છે તો એ આપણી ધારણા છે એ ખોટી પડે છે એટલે કે અહીંયા આપણે લખવું પડે કે ધારણા ખોટી પડે છે તો અહીંયા આપણી જે ધારણા છે એ ખોટી પડે છે અહીંયા વિરોધાભાસ ઉત્પન્ન થાય છે તો ત્યારબાદ આપણે એવું લખી શકીએ કે આમ સાબિત થાય છે કે
થાય છે કે 3 + 2 √5 એ અસમી સંખ્યા છે. અસમી સંખ્યા છે. તો હું તમને ફરી જણાવી દઉં કે આ આપણે કેવી રીતે સાબિત કર્યું. તો સૌ પ્રથમ હું તમને કહી ગયો કે કોઈ પણ આપણને સંખ્યા આપે કે આપણે સાબિત કરણ કે અસમય સંખ્યા છે, તો આપણે તેને ધારી લેવાનું છે કે એ સમય સંખ્યા છે. તો ત્યારબાદ આપણે એવું ધારીએ તો આપણે એવું આ રીતને જે એના છેદમાં બી છે એ રીતનું આપણે લખી શકીએ કે તે સમય સંખ્યા આપણે ધારીએ તો જ આપણે આ રીતના આપણે લખી શકીએ. તો ત્યારબાદ જે આગળનો સંખ્યા છે એટલે કે 3 છે તેને આપણે જમણી બાજુ લાવી દેવાનું છે અને ત્યારબાદ તેને માઇનસ કરીને અહીંયા તેને બી સાથે ગુણી લેવાનું છે. ત્યારબાદ અહીંયા જે આગળ 2 હતો એટલે વર્ગમૂળ 5 આગળ 2 હતો તેને છેદમાં એટલે કે બી હોય તેને છેદમાં લાવી દેવાનું છે. અને ત્યારબાદ આપણે આ રીતનું ફોર્મ્યુલા બની જાય તો તેને આપણે એવું કહી શકીએ, પ્રમેય મુજબ આપણે એવું કહી શકીએ કે એ અને બી પૂર્ણાંક સંખ્યા છે. જો એ અને બી પૂર્ણાંક સંખ્યા હોય તો અહીંયા જે સમીકરણ બન્યું એટલે કે એ માઇનસ 3b/2b જે સમીકરણ બન્યું તો તે સમય સંખ્યા છે આપણે કહી શકીએ. તો એ માઇનસ 3b/2b છે તો એના બરાબર √5 છે, તો √5 પણ સમય સંખ્યા થઈ ગયું. પરંતુ આપણે જે પ્રમેય હતો તેના મુજબ હું વાત કરું તો √5 એ અસમય સંખ્યા છે. તો અહીંયા સમય અને અસમય સંખ્યામાં વિરોધાભાસ ઉત્પન્ન થયો તો ત્યારબાદ આપણે એવું લખી શકીએ કે આપણી જે ધારણા છે એ ખોટી પડે છે અને 3 + 2 અને ગુણાકારમાં જે √5 હતો તે અસમય સંખ્યા છે એવું આપણે સાબિત કરી શકીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયોને શેર કરજો અને જો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરી દેજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.